નવસારીના એક પાર્ટી પ્લોટમાં કામ કરતા હવસખોર યુવાને ગત શનિવારે 9 વર્ષીય બાળકીનું અપહરણ કરી લઈ જતા નવસારી ટાઉન પોલીસ દોડતી થઈ હતી. સદનસીબે બાળકીને લઈને યુવાન તેના ઘરે જતા અને પોલીસની સતર્કતાને કારણે બાળકીનો બચાવ થવા પામ્યો હતો, જ્યારે અપહરણની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મળતી માહિતી અનુસાર નવસારીમાં છેલ્લા 1 વર્ષથી મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારની 9 વર્ષીય બાળકી અને 2 બાળકો ગત શનિવારે બપોરે પોતાના ઘર નજીક રમી રહ્યા હતા. દરમિયાન શહેરના પારસી હોસ્પિટલની સામેના વિસ્તારમાં આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટમાં કામ કરતો અને બિલીમોરાના ઓરિયા મોરિયા વિસ્તારમાં રહેતો છના મોહન તલાવ્યા બાળકો પાસે ગયો હતો અને 9 વર્ષીય બાળકીને ચોકલેટ અને બિસ્કિટની લાલચ આપીને પોતાની મોપેડ પર બેસાડીને ફરાર થયો હતો. ઘણો સમય વીતવા છતાં બાળકી ઘરે ન પહોંચતા પરિવારજનોએ એની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન પરિવારને જાણવા મળ્યું કે પ્રસંગ પાર્ટી પ્લોટમાં કામ કરતો યુવાન બાળકીને મોપેડ પર બેસાડીને ક્યાંક લઈ ગયો છે, જેથી તાત્કાલિક નવસારી ટાઉન પોલીસને જાણ કરતા પોલીસે પાર્ટી પ્લોટ અને રસ્તામાં આવતા સીસીટીવી કેમેરાઓને તપાસ્યા હતા. યુવાન બાળકીને લઈને સીધો બિલીમોરા એના ઘરે ગયો હોવાની માહિતી મળતા જ નવસારી પોલીસની એક ટીમ તરત બિલીમોરા પહોંચી હતી અને બંનેને નવસારી લઈ આવી હતી. પોલીસે બાળકીનું મેડિકલ કરાવ્યા બાદ છના તલાવ્યા વિરુદ્ધ અપહરણ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી એની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. ગઈકાલે સાંજના સમયે એક બનાવ બન્યો હતો. એક નાની બાળકીને એના વિસ્તારમાંથી એક માણસ ઉપાડી ગયો, એમને પ્રથમ માહિતી મળતા તાત્કાલિક અમે તથા અમારા ડિસ્ટાફના માણસોએ સ્થળ વિઝિટ કરેલ. સ્થળ ઉપર ચેક કરતો બાળકીનું અપહરણ થયું હતું એવું જાણવા મળતા તાત્કાલિક અમે અમારી અલગ અલગ ટીમો બનાવી એસપી સાહેબની સૂચના મુજબ કામગીરી ચાલુ કરેલ. તે દરમિયાન બિલીમોરા પીએસઆઈની મદદથી બાળકીનો રાત્રે કબજો મેળવેલ છે અને આરોપીના વિરુદ્ધમાં અપહરણનો ગુનો દાખલ કરેલ છે. હિતેશ વગેરેનો રિપોર્ટ, નવસારી.